નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્ય છે રાજકોટના. જી હા દર્શક મિત્રો, ખબર પર નજર કરીએ તો રાજકોટમાં દબાણ હટાવ શાખાના કર્મચારીઓએ ચકડીવાળાને રસ્તા વચ્ચે માર માર્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે. અને દરમિયાનના જે દ્રશ્યો છે તેઓની દાદાગીરીના આ માર મારતા દ્રશ્યો થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ. વાત કરીએ તો દર્શક મિત્રો, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય છે. એમાં દબાણ હટાવ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી દ્વારા દાદાગીરી કરતા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના આવી છે પ્રકાશમાં, જેમાં એક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી દ્વારા ચકડીવાળાને લાકડીથી માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચારી મચી જવા પામી હતી. દર્શક મિત્રો, દરમિયાનના દબાણ હટાવ શાખાના કર્મચારીઓની દાદાગીરીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ગત રોજ રવિવારે રાજકોટના આજી ડેમ ચોકડી પાસે દબાણ હટાવ કર્મચારીઓ અને પાથરના વાળા વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં દબાણ હટાવવા વિરોધ કરી રહેલ લોકોને પકડી પકડીને માર મારવામાં આવ્યો હતો. એમાં પણ એક ચકડીવાળા વ્યક્તિને તો ચાર લોકોએ પકડી લીધો હતો અને એક વ્યક્તિએ લાકડી વડે તેને માર માર્યો હતો. દરમિયાનના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો આરએમસી જગ્યા રોકાણ વિભાગ સાથે જોડાયેલ પોલીસ ડ્રેસમાં અને સાદા ડ્રેસમાં રહેતા જે લોકો છે તેમના દ્વારા કરવામાં આવેલા દાદાગીરીનો વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયા પર, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા. તમને એ જણાવી દઈએ પહેલા તો કે રિપોર્ટ મુજબ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી દ્વારા સરકારી કર્મચારી બની રોફ જમાવવાના મામલે તપાસ કરતા લાકડી વડે માર મારતી વ્યક્તિ બાબુભાઈ જડ્ડુ હોવાનું સામે આવ્યું છે, જેમને મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન એમ જણાવ્યું કે પોતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છે અને દબાણો હટાવવા ગયા હતા ત્યારે ચકડીવાળો અમારી ટીમ અને સાહેબને બેફામ ગાળો આપતો હતો, અપશબ્દો બોલતો હતો, જેને કારણે ઉશ્કેરાટમાં આવી જઈને પોતે તેને માર માર્યો હતો અને આ માટે તેમણે માફી પણ માંગી હતી, તેમજ ફરી આવું નહીં થાય તેમ પણ જણાવ્યું હતું તેવા રિપોર્ટ છે. તો આ મામલે તંત્રનું શું કહેવું છે તેની પર નજર કરી લઈએ. અહેવાલો અનુસાર મનપાના અધિકારી કેપ્ટન બારિયાનું આ સમગ્ર મામલે એમ કહેવું છે, એવા રિપોર્ટ છે કે ગત રોજ રવિવારના દિવસે આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજાર ભરાઈ છે, ત્યાંથી ફરિયાદ મળી હોવાને કારણે મેં ટીમ મોકલી હતી, જેમાં ધંધારથી રસ્તા પર આવી ગયા હોવાથી તેમને ખસેડવામાં આવી રહ્યા હતા. જોકે ચકડીવાળો જવાની મનાઈ કરી રહ્યો હતો અને બેફામ ગાળો બોલતો હોવાથી અમારા અધિકારીએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોન્ટ્રાક્ટ બેઝના લોકો સાથે તેને પ્રથમ ગાળાગાળી અપશબ્દો બોલ્યા અને બાદમાં મારામારી થઈ હતી. ત્યારે મારા અધિકારીએ મામલો શાંત પાડીને મને રિપોર્ટ આપ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટના કર્મચારીએ કરેલ જે વર્તણૂક છે તે અંગે કોન્ટ્રાક્ટરને બોલાવીને પગલાં લેવા આદેશ કરાયો છે તેમ પણ તેઓએ જણાવ્યું હોવાના અહેવાલો છે. દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર આ રીતે ખુલ્લેઆમ દાદાગીરી અને માર મરાતા જે દ્રશ્યો છે, ચકડીવાળાને જે રીતે લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે દબાણ હટાવ શાખાના કર્મચારી દ્વારા, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપનું આ મામલે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.